વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે આપણે શીખી ગયા છે લસા અને ગુસા શોધવાની રીત, પણ કઈ હતી? અંક ગણિતની મદદથી, અથવા બીજો શબ્દ એવો કહી શકાય, અવિભાજ્ય અવયવની મદદથી. એમાં થોડુંક આગળ વધી કે જયારે અંક ગણિતનો ઉપયોગ કરતા હોય અને સાથે સાથે સૂત્રોનો જો ઉપયોગ કરી લો તો પણ દાખલ કઈ રીતે ગણી શકો? જેમ કે કયું સૂત્ર? તો ગઈકાલે મેં તમને લખાવેલું લસા પી અને કિનો લસા ગુણ્યા પી અને કિનો ગુસા બરાબર પી ગુણ્યા ક્યુ. આ પી અને ક્યુ કોણ છે? તો બે સંખ્યાઓ છે. એટલે એવું નહીં, બીજી રીતે કહી શકાય કે બે સંખ્યાનો લસા ગુણ્યા બે સંખ્યાનો ગુસા બરાબર શું? બે સંખ્યાનો ગુણાંક. તો હવે હું આ સૂત્રનો ઉપયોગ કરો તો હું શું કરીશ? તો જરા એક દાખલો જોઈએ. એક રકમ છે 96 અને 404. તો સૌથી પહેલા તમે નક્કી કર્યું કે મારે લસા સૂત્રનો ઉપયોગ કરીને શોધો છો, તો હું શું કરીશ? પહેલા ગુસા શોધી કાઢીશ. કઈ રીતે? તો ગઈકાલની રીત યાદ કરો, અવયવીકરણની રીત અથવા અંકગણિતની રીત. ગુસા શોધવાની શું કરતા? તો 96 ના અવિભાજ્ય હું ઝડપથી કરીશ. આ પદને તમને આવડતું જ હશે, મને વિશ્વાસ છે. ગઈકાલે તમારા સારા એવા મેસેજ આવ્યા છે કે હોમવર્ક થઈ ગયું છે અને જોઈને ખૂબ જ આનંદ થયો, તો મને વિશ્વાસ છે કે તમને દાખલા આવડતા હશે. તો આ પદ હું ઉતાવળ કરીને ગણું છું. કેટલા વડે ચલાવીશ? બે વડે. 48 દુ, પછી 24 દુ, પછી 12 દુ, 6 દુ, 3 દુ અને 3 એક. એવી રીતે પણ બે વડે, 2 404 ને 202, 2 101. હવે 101 ના ભાગ ચલાવો, ટ્રાય કરો કોઈ પણ રીતે. જેમ કે 3 વડે કરો તો 3 તરી 9, 1 વધ્યા 11. તો તમને લાગે છે કે આ પદ 101 કોઈ પણ રીતે વિભાજ્ય હોઈ શકે? વિચારી શકો. અગત્યનું પદ છે, કારણ કે આટલી મોટી સંખ્યા જોઈને આપણને એવું થાય કે કોઈ તો પદ ચાલુ છે ને. જેમ કે સીધા 3 વડે ચાલો, 3 વડે તો ચાલુ લીધો આપણે, 5 વડે તો ચાલવાનું નથી કારણ કે છેલ્લો અંક 1 છે. એના પછી 7 વડે ચલાવી લો, તો 7 × 7 10 માંથી 7 જાય તો 3 વડે તો 31 થાય, નથી ચાલતો. 9 વડે તો ચાલે નહીં કારણ કે 3 વડે નથી ચાલતો એ સંખ્યા, 9 વડે કદી પોસિબલ નથી. 11 ટ્રાય કરો તો આપણને ખબર, 11 માં 99 અને 11 દાખલ 100. ટૂંકમાં આગળ જતા લાગતું નથી કે આના કોઈ અવયવ પડતા હશે, એટલે આટલી સંખ્યા થઈ ગઈ અવિભાજ્ય. તો એનો તમે કોના વડે ભાગ ચલાવી શકો છો? 101 વડે જ ભાગ ચલાવી શકો છો, રાઈટ? કોઈ ઓપ્શન નથી પાસે. તો ગઈકાલની રીતમાં શું હતું, કેવી રીતે ગુસા શોધતા હતા? તો 96 માટે લખી દેતા હતા 2 × 2 × 2 કેટલી વાર છે? 5 વાર ગુણ્યા 3, રાઈટ? આવી ગયું જોયું, 5 વાર 2 અને 1 વાર 3. અને 404 માટે શું કરતા? તો 2 × 2 × 101. ગુસા કેવી રીતે શોધતા હતા? તો ગુસા નો નિયમ યાદ રાખો, હંમેશા નિયમ યાદ રાખો કે ગુસા નો નિયમ શું છે. કે જેટલા પણ ધારો કે અહીં તો બે સંખ્યાના અવયવ વાળો છો ને, તો એમાં બે સંખ્યામાં જે કોમન હોય તે, જો 3 અંકો નો ગુસા શોધવાનો હોય ને તો 3 એ 3 માં કોમન હોવું જોઈએ. તો આ 2 માં કોમન કોણ છે? 1 2 તો ખરા જ, બીજા પણ 2 છે, ત્રીજું કશું કોમન નહીં દેખાય છે, નથી? તો પછી તમારો જવાબ આવશે 2 × 2 એટલે જવાબ શું આવશે? 4. આ ગુસા આવે, ગુસા કેવા આવે? 4. હવે આ ગુસા નો ઉપયોગ હું શેનો શું શોધવા કરીશ? લસા શોધવા કરીશ, રાઈટ? કેવી રીતે? તો હું સૂત્ર નો ઉપયોગ કરીશ, ગુસા નો ઉપયોગ કરીશ અને શું શોધીશ? લસા. પણ ગઈકાલે જે રીત કરતા હતા ને પીડી, કે આમ અવયવ પાડી દેવાના 96 અને 404, એ રીતે નહીં. ફરીથી કહું છું, સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ રીત ખોટી નથી, પણ બોર્ડની પરીક્ષામાં આપણને એવું કીધું હોય કે આ સૂત્રનો ઉપયોગ કરો ને લસા શો, તો શું કરવું પડે? સૌથી પહેલા તમારે સિમ્પલ લખવું છે. પહેલા સૂત્ર લખી દો કે ભાઈ ગુસા કોનો ગુસા, તો આપણી પાસે છે સંખ્યા 96 404 ગુણ્યા લસા અ. કોનો લસા? તો 96 અને 404 બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર, તે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે પી ગુણ્યા ક્યુ. પી કોણ છે? આપણી પાસે લઈશું 96 અને ક્યુ કોણ લઈશું? 404. તો અહીં લખી દઈશું 96 × 404. 96 × શું લખીશું? 404. સમજ પડી છે?
ગુસા કેટલો છે મારી પાસે? ચાર ગુણ્યા લસા છન્નું અને ચારસો ચાર બરાબર, છન્નું ગુણ્યા ચારસો ચાર માટે લસા અ છન્નું ગુણ્યા છન્નું ચારસો ચાર, લસા છન્નું ચારસો ચાર બરાબર શું લખશો? તો છન્નું ગુણ્યા ચારસો ચાર છેદમાં આ ચાર ને છેદમાં ઉતારી દો એટલે ચાર, ઓકે ભાવ ઉડાવી દો એકસો એક અને એકસો એક નો છન્નું વડે ગુણાકાર કરો એ તમારો લસા આવી જશે. ઓકે તો અહીં તમે જોયું હશે કે ગુસા અને મેં સામાન્ય જે આપણે ઓલરેડી કરતા તે રીત કરી છે, પણ લસા માટે મેં જે અવયવીકરણ ની રીત હતી ને તે રીત નથી કરી, સૂત્રનો ઉપયોગ કર્યો. પરીક્ષામાં જો આપણે સૂત્રનો ઉપયોગ કરીને જ કરો તો ફરજિયાત કરવાનું, અને ધારો કે ના કીધું હોય તો પણ આપ આનો ઉપયોગ કરી શકો છો, નહીં તો અંક ગણિત ની રીતનો ઉપયોગ તો કરી શકાય. ખ્યાલ આવી ગયો? ઓકે તો સૂત્રનો ઉપયોગ કરીને પણ લસા કઈ રીતે કરી શકાય, અને ગુણાકાર હું નહીં કરું એ તમારી જાતે કરીને મૂકી દેવાની કિંમત આવી જાય. સમજ પડી ગઈ છે? એક દાખલો હજુ ગણી લઈએ. ઓકે ચાલો તો બીજો એક દાખલો છે, એક હજાર સિત્તેર અને બીજો છે પાંચસો ને ત્રીસ. તો એક હજાર સિત્તેર પહેલા નક્કી કરી લઉં કે મારે ગુસા શોધી કાઢો છે અને પછી સૂત્રનો ઉપયોગ કરીને લસા શોધીશ. તો ગુસા એ નીતિ યાદ કરો એક હજાર સિત્તેર ફટાફટ અવિભાજ્ય બે વડે, તો પાંચ દુ દસ, ત્રણ દુ છ, એક હોય તો દસ, પાંચસો પાંત્રીસ બે વડે ચલાવો. શક્ય છે? નથી શક્ય. તો હવે આગળ વધો, ત્રણ વડે ચલાવો. ત્રણ એકુ ત્રણ, બે ત્રેવીસ, તો સાત તારી એકવીસ, બે પચીસ, ત્રણ વડે નથી ચાલતા તો સીધા પાંચ વડે. પાંચ એકુ પાંચ, પાંચના ચાર એકુ સોળ અને પાંચ સત્તા પાંત્રીસ, એકસો સાત. ફરીથી નિયમ લાગુ પડશે કે ત્રણ વડે ચાલે છે, ટ્રાય કરો. ત્રણ તારી નવ, એક વસ્તુ સત્તર, સત્તર નો ત્રણ વડે ભાગ ચાલે, ઇમ્પોસિબલ છે. પાંચ વડે ચાલવાનો નથી, સાત વડે ચલો, સાત એકુ સાત, ત્રણ વસ્તુ સાડત્રીસ, સાડત્રીસ સાત ના ઘડિયામાં ના આવે એ પણ નહીં ચાલે. અગિયાર વડે ચલાવો એ પણ પોસિબલ નથી. તો હવે વિચારો શેના વડે ચલાવી શકો છો તમે? પાછળ ના ઘડી પાછળ સાત આવો તો એવો કોઈ કોનો ગુણાકાર કરો તો પાછળ સાત આવે, તો એક નવ છે ને ત્રણ છે, કોઈ સંખ્યા વિચારી ઓગણીસ વડે ચલાવી. આપણે ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ છ વિચારીએ, ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ છ, નવ છ ચોપન એટલે એકસો ચૌદ થાય, એ પણ વધી જાય. આમ જોવા જઈએ છે ત્રેવીસ વડે ટ્રાય કરો, ત્રેવીસ તો ત્રેવીસ, ત્રેવીસ વડે જો ચલાવવા હોય તો ત્રેવીસ તરી અગણસિત્તેર, પછી ત્રેવીસ ચોક કરી લો તો બાણું, ત્રેવીસ તરી અગણસિત્તેર, ત્રેવીસ ચોક બાણું, ત્રેવીસ પંચા કરો એકસો પંદર, એ પણ પાછળ વધી ગયા. એટલે આમ જોવા જઈએ ને તો એવું ફીલ થાય છે કે જાણે આ સંખ્યાનો ભાગ ચાલતો નથી, તો એવું સમજી લો છે આ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે અને કન્ફર્મ કરો, સમજવું જરૂરી નથી, એકવાર વિચારો ટ્રાય કરો અને પછી ગુણાકાર કરો, બરાબર છે કે અવિભાજ્ય સંખ્યા છે. તો એકસો સાત વડે સીધો ભાગ ચાલશે, બીજો કોઈ રસ્તો નથી. પાંચસો ત્રીસ ફરીથી ઉતાવળ કરીને, બે બે દુ ચાર, એક છ દુ બાર, એક બે પંચા બે, સોરી પાંચ છે પાછળ, તો ત્રણ ટ્રાય કરો. આઠ તારીખ ચોવીસ, બે પચીસ થશે તો પચીસ નું ત્રણ વડે ભાગ નહીં ચાલે, તો હવે પાંચ વડે સીધો, પાછું પાછું પચીસ, એક પાંચ તારીખ પંદર, પાંચ તારીખ પાછું પાછું પચીસ અને એક પાંચ તારીખ પંદર. હવે ત્રેપન નો વિચાર કરો ફરીથી, હું યાદ આવતું હોય તો ત્રેપન આપણને ખબર પડે કે ત્રેપન પણ અવિભાજ્ય સંખ્યાઓ છે. પ્રયત્ન કરી લો જાતે. હવે હું ગુસા શોધીશ, તો એક હજાર સિત્તેર બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા એકસો સાત અને પાંચસો ત્રીસ બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રેપન બરાબર. ચલો ગુસા શું હશે? ગુસા અ બંનેમાં કોમન શું છે? તો બે અને પાંચ, તો બે ગુણ્યા પાંચ એટલે ગુસા શું હશે? દસ. હવે લસા કઈ રીતે શોધીશું? તો મેં કીધું એટલે અંક ગણિતનો ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે આપણે જે ટોપિક શીખી રહ્યા છે એ ટોપિકમાં છે સૂત્રનો ઉપયોગ કરો, ફરજિયાત સૂત્રનો ઉપયોગ કરો.
એટલે અંકગણિત નો ઉપયોગ નહીં કરીએ, અવયવગણિત નો ઉપયોગ નહીં કરીએ. તો હું સૂત્ર ફરી લખીશ. હા, બીજા એક વાત, બહુ મોટું સૂત્ર લખતું તો પી કૌ પી ક્યુ નહીં લખો, તો ચાલશે. ડાયરેક્ટ આવું લખો, લસા અ ગુણ્યા ગુસા અ બરાબર બે સંખ્યાનો ગુણાકાર. એ બે સંખ્યાઓ કઈ છે? પી અને ક્યુ. તો લસા શોધવાનું છે મારે. તો લસા અ ગુણ્યા ગુસા કેટલો છે? તો દસ. પી પી કોણ છે મારી પાસે? 1070. અને ક્યુ કોણ છે મારી પાસે? 530. આમ લસા અ થાય છે 10 70 ગુણ્યા 530 છેદમાં 10. ઉડા સમજ પડી ગઈ છે? તો આ બીજી પદ્ધતિ હતી લસા શોધવાની રીત, પણ અવયવીકરણ નો જ ઉપયોગ કરવાનો. પણ એકમાં તમે ગુસા શોધી કાઢો અને લસા માટે સૂત્ર. એ જ રીતે તમે કાટ, તમને એવું થાય કે મારે લસા શોધું છું અને પછી હું ગુસા શોધું, તો એ પણ કરી શકાય. આમ આપણી અંકગણિત ની રીતનો ઉપયોગ અને સૂત્રની બંને રીતનો ઉપયોગ કરીને આ રીતે લસા ની